ફરી એક વખત નેશનલ હેરાલ્ડ કેસ ચર્ચામાં આવ્યો છે. ઈડીએ આંધ્રપ્રદેશના ત્રણ નેતાઓને પણ પૂછપરછ માટે નોટિસ મોકલી છે, પરંતુ આ નેતાઓ નોટિસ ન મળ્યાનો દાવો કર્યો છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આરોપી છે એવા નેશનલ હેરાલ્ડ અખબારને લગતા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોકલેલી નોટિસમાં વિવાદ થયો છે. ઈડીએ તેલંગાણા અને આંધ્રપ્રદેશના ચાર કોંગ્રેસી નેતા સુદર્શન રેડ્ડી, શબ્બીર અલી, અંજન યાદવ અને ગીતા રેડ્ડીને નોટિસ પાઠવી છે, પણ ત્રણેય નેતા નોટિસ નહીં મળ્યાનું કહે છે. આ નેતાઓને આવતા અઠવાડિયે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. રાહુલ તથા સોનિયા ગાંધીની આ કેસના સંદર્ભમાં પૂછપરછ થઈ ચૂકી છે. જોકે સુદર્શન રેડ્ડી, શબ્બીર અલી, અંજનકુમાર યાદવ અને જે ગીતા રેડ્ડીએ પોતાને કોઈ નોટિસ જ નથી મળી એવું જાહેર કર્યું છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે ત્રણેયને નોટિસ મોકલી દેવાઈ છે. આ પહેલા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને પણ ઈડીએ નોટિસ આપીને પૂછપરછ કરી હતી. નેશનલ હેરાલ્ડ કંપની સાથે શિવકુમારે કરેલા કેટલાક વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવી હતી. શિવકુમારે પોતાની સંપત્તિ અને જવાબદારીઓ વિગતવાર સમજાવવા માટે એજન્સી પાસેથી વધુ સમય માંગ્યો છે. બ્યુરો રિપોર્ટ, જીએસટી.